વાત હવે જ્યારે પોરબંદરની આવે ત્યારે બહુ બધી જગ્યા અહીંયા ફરવાલાયક છે, બહુ બધી જગ્યા અહીંયા તમને એક્સપ્લોર કરવા લાયક છે. પણ સાચા રીતે મને જો પૂછવામાં આવે ને કે પોરબંદરમાં સૌથી વધારે અટ્રેક્શન જગાડતી કોઈ વસ્તુ શું છે, તો મારે મતે તો એ છે પોરબંદરની વર્લ્ડ ફેમસ ચોપાટી. પોરબંદર જ નહીં પણ સમગ્ર ગુજરાતને કહેવાય ને કે એક વરદાન જેવી વાત કરીએ તો એ છે ગુજરાતનો અહીંયા 1600 કિલોમીટર લાંબો દરિયા કિનારો, જેનો ઘણો ખરો હિસ્સો પોરબંદરના ભાગે પણ આવે છે. એટલે જ તો અહીંયા જે કહેવાય ને કે અહીંયા ટુરિસ્ટ છે, આપણે જે ટૂંકમાં હ્યુમન બિઈંગ્સ માટે જ નહીં પણ જે બહારથી આવતા જે બર્ડ્સ છે એ લોકોને પણ પોરબંદરનો જે આ દરિયાકાંઠો છે એ ખૂબ જ ગમી જાય છે. મતલબ શિયાળાના ટાઈમમાં તમે આવો તો આવો નજારો તમને બીચમાં આખા દિવસ તમને જોવા મળશે. તો જ્યારે પણ શહેરની ભીડભાડથી દૂર મનને થોડું શાંત કરવું હોય છે કે ખુદના લવ્ડ વન્સ જોડે ક્વોલિટી ટાઈમ સ્પેન્ડ કરવો હોય છે કે જસ્ટ ફેમિલી જોડે આ રીતે વન ડે પિકનિક કરવી હોય, તો આ જગ્યા તમારા માટે બેસ્ટ રહે છે. આમ તો આ જે ચોપાટી ગ્રાઉન્ડ છે એ વિઝિટર્સ માટે 365 દિવસ અવેલેબલ હોય જ છે. મતલબ કે તમે જ્યારે પણ આવો ત્યારે આ જે ચોપાટી ગ્રાઉન્ડ છે તેની મુલાકાત લઈ શકો છો. બટ કહેવામાં આવે છે કે જો તમારે ચોપાટીનો ખરેખર આનંદ લેવો હોય તો સન્ડેઝ અહીંયા બેસ્ટ છે, કેમ કે એવરી સન્ડે અહીંયા કહેવાય ને કે લોકોનો મેળો જેવો જામી જાય છે. અને જે આ ચોપાટીનું ગ્રાઉન્ડ છે તેની બોર્ડર સાઈડ એક રવિવારી બજાર પણ જોવા મળે છે, જ્યાં તમને કપડાં મળી જાય છે. સાથે સાથે કહેવાય ને કે અત્યારે શિયાળાની સિઝન છે, તો જે બ્લેન્કેટ છે, ચાદરો છે એ પણ એકદમ નજીવા એવા ભાવમાં અહીંયા મળી જાય છે. જો સન્ડેઝ પર તમે અહીંયા વિઝિટ કરશો તો તમને જે આ બજાર છે તેને પણ જોવાનો અને તેની મુલાકાત લેવાનો લાભ મળશે. આમ તો પોરબંદરને પોતાની જે એક અલગથી બર્ડ સેન્ચ્યુરી છે. દર વર્ષે શિયાળાની સિઝનમાં લાખો એવા વિદેશી પક્ષીઓ છે જે માઇગ્રેટ થઈને અહીંયા આવે છે. પણ જે સેન્ચ્યુરીને બાદ કરતાં અહીંયા ચોપાટી પણ ઘણા ખરા બર્ડ્સ તમને અહીંયા જોવા મળી શકે છે, જેમાં સીગલ્સ છે, બ્લેક બીઝ છે, બ્લેક ડક છે. દરેક બર્ડ્સની પ્રજાતિઓ તમને અહીંયા ચોપાટી ગ્રાઉન્ડમાં પણ જોવા મળી શકે છે. સાથે સાથે તમે અહીંયા તેમને જે ગ્રેઇન્સ છે, દાળિયા છે, ગાંઠિયા છે એ દરેક વસ્તુ ફીડ પણ કરાવી શકો છો. અને કહેવાય ને કે એકદમ સુંદર એવા નજારાનો અને બર્ડ્સ જોડે આ રીતે ઇન્ટરેક્શન કરવાનો લાવો છે એ પણ તમે લઈ શકો છો. તો વાત આપણે જ્યારે પોરબંદર ચોપાટીની કરતા હોય છે ત્યારે ચોપાટી ગ્રાઉન્ડથી જ એકદમ અડીને આવેલો છે હુઝુર પેલેસ. પેલેસ તો કહેવાય ને કે એકદમ હેવી લેંગ્વેજ થઈ ગઈ, બટ નોર્મલ આપણે લેંગ્વેજમાં અને કહીએ ને તો એ સમયના જે પોરબંદરના જે છેલ્લા મહારાજા હતા, મહારાજા નટવરસિંહ, એનો સી ફેસિંગ બંગલો પણ એક સમયમાં તમે કહી શકો છો. કેમકે આ જે હુઝુર પેલેસ છે તેનું નિર્માણ છે એ 20મી શતાબ્દીમાં કરવામાં આવેલું, અને ત્યારે અંગ્રેજોનું શાસનકાળ હતો. મતલબ જે આ બંગલોઝનું સ્ટ્રક્ચર છે એ પણ એકદમ કહેવાય ને કે યુરોપિયન શૈલીમાં બનાવેલો આ બંગલો જોવા મળે. તો નોર્મલ દિવસમાં તો જે કહેવાય ને કે બહારના વિઝિટર્સ માટે આ બંગલો છે એ રેસ્ટ્રિક્ટેડ એરિયા છે. જસ્ટ નવરાત્રિના 9 દિવસ માટે જ અહીંયા જે બહારના પર્યટકો છે એમના માટે આ સ્થળને ખુલ્લું મૂકવામાં આવે છે. તો હવે જ્યારે પણ તમે પોરબંદરના જે top 5 કે top 10 મોસ્ટ ફેવરિટ ડેસ્ટિનેશન્સની તમે વાત કરો ને તો એમાં હુઝુર પેલેસને તો ઇન્ક્લુડ કરવામાં આવે જ છે. બટ આઈ ડોન્ટ નો વાય આ મને કહેવાય ને કે ટુરિસ્ટનું અટ્રેક્શન કરતાં વધારે એક હોન્ટેડ અને સ્પૂકી ટાઈપનું પ્લેસ વધારે લાગે છે. કેમકે આપણે અત્યારે ઓલમોસ્ટ સવારના 12 વાગ્યાનો અત્યારે સમય થઈ રહ્યો છે, બટ તેમ છતાં તમે જોઈ શકો છો કે એકદમ શાંત એવો આ એરિયા તમને લાગે છે. કે માનવ મેદનીથી ઉમટતું આ ચોપાટી ગ્રાઉન્ડમાં આ બાજુના એરિયામાં આવતા જ એકદમ શાંતિ છવાઈ ગઈ છે. કોઈ પણ માણસ તમને દૂર દૂર સુધી નહીં દેખાય અને સંભળાશે તો ફક્ત દરિયાની ઊંચી ઊંચી લહેરો અને સી બર્ડ્સનો કલરવ. સો ફ્રેન્ડ્સ, આ હતો આપણો આજનો વ્લોગ રિગાર્ડિંગ ટુ પોરબંદર ચોપાટી. તમને આ વિડીયો કેવો લાગેલો છે કમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવજો. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક અને શેર જરૂરથી કરી દેજો. જો હજુ સુધી તમે આપણી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરેલી તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો. મળીએ આપણા નેક્સ્ટ વિડીયોમાં. ત્યાર સુધી જય હિન્દ.